लाखणी તાલુકાના કુવાણા ખાતે ખેતરમાં આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાક થઈ જતા રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા ખેડૂતને થયેલ નુકસાનનું વળતર મળી રહે તે માટે લાખણી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. લાખણી તાલુકાના કુવાણા ગામે રાજપૂત કરશનભાઈ વાઘાભાઈના ખેતર ઉપરથી પસાર થતી વીજ લાઇનમાં ફોલ્ટ થતા આગના તડકાથી ખેતરમાં વાવેલા ઘઉંના પાકમાં આગ બબૂકી ઉઠી હતી. વિદ્યુત બોર્ડની બેદરકારીના લીધે ખેડૂતોનો 2 એકર જમીનમાં રહેલો ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો હતો. જે ખેડૂતના ખેતરમાંથી વીજ લાઇન પસાર થઈ રહી છે તે વીજ લાઇન લીમડાના ઝાડમાંથી પસાર થતી હોવાથી ઘણીવાર શોર્ટ સર્કિટ થવાના બનાવો પણ બન્યા છે, જેથી દિયોદર ખાતે આવેલ વીજ કચેરી ઓફિસે સબ ડિવિઝનને ખેડૂતે કેટલીય વાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરી હતી, પરંતુ વીજ કંપની દ્વારા લાઇન હટાવવામાં ન આવતા અવારનવાર શોર્ટ સર્કિટ થતા હતા અને છેવટે ગતરોજ ખેતરમાં રહેલી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા ખેતરમાં ઉભેલો ઘઉંનો પાક અને મિનિ ફુવારા બળીને ખાક થઈ ગયા હતા અને વ્યાપક નુકસાનના કારણે ખેડૂતની હાલત કફોડી બની છે. જેને ધ્યાને લઈ સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનની ભરપાઈ વીજ કંપની પાસેથી કરાવવામાં આવે અને સરકારના ધારાધોરણ મુજબ અન્ય સહાય આપવામાં આવે એવી માંગ સાથે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા લાખણી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. લાખણી તાલુકાના કુવાણા ગામે જે શોર્ટ સર્કિટથી જે આગ લાગી છે એ બોર્ડના બેદરકારીને લીધે લાગ્યું છે, કે કારણ કે એ લાઇન બંધ હતી પણ બોર્ડના અધિકારીઓએ આ લાઇનને કટિંગ નહીં કરી અને એના લીધે ઘઉં બળી ગયા છે અને ત્યાંની જે લેટરો હતી જે ફુવારા માટેની એ પણ બળી ગઈ છે, એટલે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. એટલે મામલતદાર સાહેબને અમે આજે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક એ જે નુકસાન થયું હોય એની વળતર આપે, ન કે અહીંના બધા જ સંગઠનોને સાથે મળી અને આનો વસૂલાત કરશે. કારણ કે સરકારને તો 2022માં સત્તા દોતી હોય તો ખેડૂતોને હેરાન ના કરે અને આવી રીતે ખોટા જે થતું હોય એની સહાય આપે, બસ આ જ અમારી રજૂઆત. આજે લાખણી તાલુકાના કુવાણા ગામે રાજપૂત કરશનભાઈ વાઘજીભાઈ રાજપૂતના ખેતરે ગઈકાલે જે ઉત્તર ગુજરાત વીજ કંપનીના વાયરના હિસાબે જે શોર્ટ સર્કિટ થયું અને ઘઉંના પાકમાં આગ લાગી અને લગભગ આખો ખેતર બળીને ભસ્મીભૂત થઈ ગયું છે અને એની અંદર લગાવેલા મિનિ ફુવારા હતા તે પણ મોટા પાયે બધું સાફ થઈ ગયું છે, એટલે તાત્કાલિક ધોરણે આ ખેડૂતને વળતર મળે એવી અમારી માંગ છે. લાખણી તાલુકામાં આવીને મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને આ ભાઈને 2015માં પણ એવી રીતે ખેડૂતોને નુકસાન થયું હતું અને ફ્લડના વખતે ઘણું નુકસાન, 2017માં પણ ફ્લડ વખતે ઘણું નુકસાન થયું છે. એટલે આ ભાઈની પોઝિશન બહુ ટાઈટ છે અત્યારે અને કોઈ એમના પાસે પાક ધિરાણ લીધેલું છે અને ટ્રેક્ટર લીધેલું છે, લોન ભરવાની પોઝિશન એમની નથી. એટલે તાત્કાલિક ધોરણે સરકારશ્રીને વિનંતી છે કે મારા અંદાજે 3-1 લાખ રૂપિયા જેટલું નુકસાન છે તો અંદાજિત તરત આની તપાસ થાય અને સર્વે કરીને નુકસાન ભરપાઈ કરવામાં આવે.